કેમ છો બધાય? મજામાં છો? હું અક્ષર સ્કૂલમાંથી ગોસ્વામી સંધ્યા તમારો આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણો લેક્ચર છે ગુજરાતીનો. તો સૌ પ્રથમ બધા ગુજરાતીની સ્વાધ્યાય પોથી કાઢશે, જેથી આપણે જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે પૂરું કરીશું. ઓકે? તો બાળકો, આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં આપણે આ પેજ કર્યું હતું. પેજ નંબર છે 55, બરોબર છે? યાદ આવ્યું? પછી આપણે આ પેજ, આ પેજ અને આ પેજ એ આપણે હોમવર્કમાં આપ્યા છીએ. હવે આ પેજ પણ હું તમને હોમવર્કમાં આપું છું. જો આમાં ખાલી જુઓ, વાંચો અને લખો. તો તમારે આ વાંચી વાંચીને જે નીચે તમને એની લાઇન દોરીને આપે છે, એમાં તમારે સારા અક્ષરે આ લાઇન તમારે જોઈ જોઈને લખવાની છે. પણ હા, શરત એટલી છે કે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, બરોબર? જેમ કે વરસાદ વરસે, ગગન રમત રમે, નમન ગરમ જમ, મનન દાદાને નમ, બરોબર? આ બધા શબ્દો તમારે બોલતા જવાના છે અને લખતા જવાના છે. એ ખાસ યાદ રાખજો, ફટાફટ ઉતારો ન મારતા બોલતા જાજો અને લખતા જાજો. હવે છે પેજ નંબર 60, બરોબર? આજે આપણે આ પેજ નંબર 60 છે તે આપણે લખીશું. તો જો ઉપર જે શબ્દો છે વાંચો, તો આ તમારે વાંચવાના છે. રમ રમા રમે, જમ જમા જમે, વર વાર વેર, દવ દાવ દેવ, બરોબર? એક જ શબ્દ છે, એને અલગ અલગ મૂળાક બારાક્ષરીમાં એને ફેરવીને તમને લખ્યું છે. રમ કોમા કેરો તો રમા થઈ ગયું, ઉપર માત્રા કેરી તો રમે થઈ ગયું. એવી જ રીતે ચાર શબ્દો તમને આપ્યા છે, બરોબર છે? હવે આપણે અહીં જોવો, ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો. હવે તમને યાદ આવ્યું, મેં હમણાં જ આપણી પ્રી રિહર્સલ એક્ઝામ હતી ત્યારે મેં તમને આવું જ કાંઈક પૂછ્યું હતું, યાદ આવ્યું ને? વેરી ગુડ. તો જુઓ, સા ગ ર, બરોબર? સા અને ર આપ્યો હશે, વચ્ચે તમારે ગ લખવાનો. પછી વે ખાલી જગ્યા. તો અહીંયા આપણને કંઈ મૂળાક્ષરો તો આપેલા નથી, તો શું કરવાનું? તો મારી સાથે સાથે તમે લખતા જાજો. વે દ, બરોબર? વે દ એ એક શબ્દ છે ને, બરોબર? મા ર ગ, બરોબર? માર્ગ એટલે કે રસ્તો, બરોબર? ના ના, બરોબર? નાના એટલે કે નાનું. પછી છે ના ર દ, બરોબર? પછી છે મા સા, બરોબર? પછી છે મે ના, બરોબર? પછી છે કા ના, બરોબર? કા ના એટલે કે કાનુડો. પછી છે મે દા ન, બરોબર? પછી છે વ ર, સોરી, વ ર દા ન, બરોબર? વરદાન એટલે કે કોઈને વચન આપવું, બરોબર છે? તો આ તમારે જે શબ્દો છે જે મેં આ લખ્યા છે એ તમારે એમાં લખવાના છે. જુઓ, સાગર, વેદ, માર્ગ, નાના, નારદ, માસા, મેના, કાના, મેદાન અને વરદાન, બરોબર? હવે અહીં છે, તો અહીં જુઓ, વાંચો અને લખો. ટૂંકમાં આપણે આ ચેપ્ટરમાં શબ્દોને જોઈ જોઈને જ લખવાના છે. હવે તમે કહેશો કે આ એકને એક વસ્તુ શું કામ આપે છે? તો આ એટલે આવે છે કે તમે વાંચો એટલે કે તમારી વાંચવાની સ્પીડ વધે અને ઉપરાંત તમારા અક્ષર પણ સારા થાય. તો આ તમારે જાતે કરવાનું છે. જુઓ, આ બે લાઇનની વચ્ચે જો આ શબ્દને કેવો લખ્યો છે, બરોબર? નથી ઉપર ગયો, નથી નીચે ગયો, અને સાથે લખવાનો છે, બરોબર? આમ કોઈ નહીં લખે દા આયા અને વ આયા, બરોબર? આ ખોટું છે, બરોબર? બેયને સાથે જ લખવાનું અને બેય ઉપરની લીટીને અડાડીને જ લખવાનું હંમેશા, બરોબર? આ તમારે જાતે લખવાનું છે. હવે આ જે પ્રશ્નો જવાબ છે 10, એ તમને પર્યાવરણના મેડમ કરાવશે, એટલે આ આપણે ગુજરાતીના લેક્ચરમાં નહીં આવે. આ અને આ પેજ એ તમને પર્યાવરણના મેડમ કરાવશે. તો હવે બધા પેજ ફેરવશો. હા, આ પેજ તમે કરી નાખજો, ખાલી શબ્દો જોઈ જોઈને લખવાના છે, બરોબર? હવે એના પછી છે પેજ નંબર છે 62. આમાં તમારે નીચેના વાક્યોમાં જ્યાં વ ર સ દ આવે
એમાં તમારે રાઇટની નિશાની કરવાની છે। તો જુઓ, તમને 10 પ્રાવિત્ય શબ્દો આપેલા છે, એમાં જ્યાં વ ર શ અને દ આવતા હોય એમાં તમારે રાઉન્ડ કરવાનું છે। જુઓ, તમને એક એક્ઝામ્પલ માટે આપ્યું છે। હવે જુઓ, અહીંયા વ પણ છે, ર પણ છે, પછી સા અને દ અને વ ર, સોરી સા નહીં આવે કેમ કે સા થઈ જશે, આપણે ખાલી શનું જ કીધેલું છે, એટલે વ ર દ વ ર। પછી છે આમાં વ, બસ આમાં ખાલી વ એક જ છે, બરોબર ને, જોતા જાજો મારી સાથે સાથે। પછી છે દાદા દાદી મલકે છે, તો આમાં વ ર સ દ એકય નો આવ્યું, મોર ટહુકે છે તો એમાં ર આવ્યું, બરોબર। પછી આમાં સ બે આવ્યા, બર સોરી ત્રણ આવ્યા, પછી ર આવ્યું અને આ ચોથો શ આવ્યો, બરોબર। પછી આમાં ર આવ્યું, આમાં સ આવ્યો, બરોબર, આમાં પાછો ર અને દ, બરોબર। પછી આમાં ર, ત્રણ ર આવ્યા, પછી ર શ દ ઈ છે નહીં, પછી આમાં દ પણ છે ર પણ છે, બરોબર। વી વે છે પણ, એટલે માત્રા છે પણ એ આપણે લેવાની નથી, બરોબર। આમાં સામાં પણ તમે રાઉન્ડ કરતા નહીં, ઓકે। આવી રીતે વ ર શ દ જેમાં આવતા હોય એમાં તમારે રાઉન્ડ કરતું જવાનું છે, બરોબર છે। એક વખત જોઈ લેજો બધાય, બરોબર। હવે એક અગત્યની સૂચના છે, આપણે હમણાં ટૂંક સમયમાં 6 માસિક પરીક્ષા એટલે કે SEM 1 એક્ઝામ ચાલુ થવાની છે, તો આજે જ મેં બપોરે તમને બધાને માઇક્રોસોફ્ટ ટીમમાં ટાઈમ ટેબલ અને કેવી રીતે પરીક્ષા લેવાશે એ બધી ડિટેલ એમાં લખી હશે। જે પેરેન્ટ્સે જોયું હશે, માઇક્રોસોફ્ટ ટીમ ખોલી હશે, એને એ વસ્તુ મળી ગઈ હશે। માઇક્રોસોફ્ટ ટીમમાં તમારે એ તમને એક PDF કરીને મોકલેલું છે, તો જેને ખબર હશે એ લોકોએ તો એ PDF જોઈ પણ લીધો હશે। જેને હજી ખ્યાલ નથી આવ્યો તો એ પ્લીઝ મહેરબાની કરીને માઇક્રોસોફ્ટ ટીમમાં એ PDF જોઈ લેજો, બરોબર। એમાં તમને 6 માસિક એટલે કે જે ફર્સ્ટ સેમની ફાઇનલ એક્ઝામ છે એની બધી ડિટેલ એમાં તમને આપેલી છે, ઓકે। Thank you.